નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ઘર ઘરમાં ખવાતું વસાણું એટલે કે મેથીના લાડુ કે મેથી પાક લોકો મેથીને ખાવામાં અવોઈડ કરતા હોય છે કારણ કે મેથીમાં કડવાશ રહેલી હોય છે પરંતુ મેથીને આપણે આજે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને તેમાંથી બધી જ કડવાશ દૂર કરી દઈશું અને પછી તેનો લાડુ બનાવીશું જે બિલકુલ પણ કડવો નહીં લાગે તો ચાલો મેથીના લાડુ બનાવવાનું શરૂ કરીએ મેથીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપ સૂકી મેથી લઈ લઈશું હવે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને દર દરી પીસી લઈશું મેં મેથીને દરદરી પીસી લીધી છે હવે આપણે તેને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈશું હવે તેમાં એક કપ દૂધ એડ કરી દઈશું મેથીના પાવડરને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું હજી પણ બીજો અડધો કપ જેટલું દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં દૂધની ક્વોન્ટિટીનું માપ ફિક્સ ના હોય તમારે જેટલી ક્વોન્ટિટીમાં યુઝ કરવું હોય તેટલું કરી શકો છો પરંતુ એક કપ મેથી સાથે દોઢ કપ દૂધ ઇનફ ક્વોન્ટિટી છે પછી પાછળથી તમારે તેમાંથી મોશ્ચર રિમૂવ કરવામાં ટાઈમ લાગશે હવે ડબ્બાને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે રાખી મૂકીશું જેથી મેથીમાંની બધી જ કડવાશ દૂર થઈ જાય મેથી પાકને ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે મેં અડધો કપ બાવરનો ગુંદ અને અડધો કપ જેટલી અડદની દાળ લીધી છે બંને વસ્તુને મિક્સર જારમાં સારી રીતે પીસી લઈશું મેં ગુંદરનો પાવડર બનાવી દીધો છે તથા અડદની દાળને પણ કરકરી પીસી લીધી છે મેથી પાકને તમે મેથી ગુંદ તથા અડદની દાળની મદદથી પણ બનાવી શકો છો પરંતુ હું તેને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં અડધો કપ કરકરું બેસન તથા અડધો કપ ઘઉંનો કરકરો લોટ એડ કરીશ અને મેથી પાકમાં હવે આપણે એક કપ છીણેલું સૂકું ટોપરું એડ કરીશું હવે આ બધી જ વસ્તુને શેકવા માટે એક નોનસ્ટિક કઢાઈ કે પછી હેવી બટમવાળી કડાઈ લઈશું કઢાઈ ગરમ થઈ ગઈ છે સૌ પ્રથમ તેમાં વન થર્ડ કપ જેટલી બદામ એડ કરીશું અને તેને ડ્રાય રોસ્ટ કરીશું જો તમારે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીને બદામ રોસ્ટ કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો બદામ રોસ્ટ થઈ ગઈ છે હવે તેમાં વન ફોર્થ કપ કાજુ એડ કરીશું અને કાજુને પણ બદામની સાથે રોસ્ટ કરીશું કાજુને રોસ્ટ થતાં બદામની કમ્પેરમાં ઓછો સમય લાગે છે એટલા માટે આપણે તેને પાછળથી એડ કર્યા છે બંને વસ્તુને આપણે સારી રીતે રોસ્ટ કરીશું અને હવે તેમાં બે ટેબલ સ્પૂન મગજ તરીના બીજ એડ કરીશું અને તેને પણ ફક્ત એક જ મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી દઈશું ડ્રાય ફ્રૂટ્સની ક્વોન્ટિટી તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય છે અને જો તમારે પિસ્તા એડ કરવા હોય તો પિસ્તા પણ એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ્સ તથા મગજ તારીના બીજ આપણા સારી રીતે શેકાઈ ગયા છે તેને હવે એક અલગ ડિશમાં લઈ લઈશું અને તે જ કઢાઈમાં સૂકા ટોપરાનું છીણ એડ કરી દઈશું અને તેને પણ ડ્રાય રોસ્ટ કરી દઈશું છીણેલા ટોપરાને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકવું નહીતર તે જલ્દીથી કલર બદલી લેશે કન્ટિન્યુઅસ ચલાવતા જવું ફક્ત એકથી દોઢ મિનિટની અંદર જ શેકાઈ જશે ટોપરાનો આછો કલર બદલાઈ ગયો છે હવે આપણે તેને એક અલગ બાઉલમાં નીકાળી દઈશું હવે આપણે તે જ કઢાઈમાં વન ફોર્થ કપ જેટલું ઘી લેવાનું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે સૌ પ્રથમ આપણે તેમાં અડદનો લોટ એડ કરીશું અને તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું અહીં આપણે જે પણ લોટ શેકીને એડ કરવાના છે તેને સ્લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ ઉપર જ શેકવા અને તેને પ્રોપર શેકવા જરૂરી છે નહીં તો મેથી પાકમાં તેનો સ્વાદ કાચો આવશે જે ટેસ્ટમાં જરા પણ સારો નહીં લાગે અડદનો લોટ શેકતા મારે આઠથી દસ મિનિટ લાગી છે અને તમે જોઈ શકો છો કે તેમાંથી બબલ્સ આવી રહ્યા છે તથા તેનો કલર પણ બદલાઈ ગયો છે એટલે કે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તેને શેકેલા ટોપરાની સાથે એડ કરી દઈશું હવે આપણે તેજ કઢાઈને સાફ કરી લઈશું અને ફરીથી તેમાં વન ફોર્થ કપ જેટલું ઘી એડ કરીશું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં ચણાનો કરકરો લોટ એડ કરી દઈશું અને સેમ તેને પણ અડદના લોટની જેમ સારી રીતે શેકી લઈશું લોટની ક્વોન્ટિટી તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય અને જો તમારે કોઈ એક લોટ સ્કીપ કરવો હોય તો એ પણ કરી શકો છો અહીં ચણાનો લોટ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ ડાર્ક બ્રાઉન થઈ ગયો છે તેને પણ નીકાળી દઈશું હવે ફરીથી તે જ કઢાઈ લઈશું અને તેને સાફ કરી લઈશું ફરીથી તેમાં વન ફોર્થ કપ જેટલું ઘી એડ કરીશું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં કરકરો ઘઉંનો લોટ એડ કરી દઈશું આપણે જે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ તે લોટ લીધો છે અહીં આપણે ઘઉંનો લોટ શેકવામાં થોડે વધારે ઘીની જરૂર પડશે તો એટલા માટે થોડું એક્સ્ટ્રા એડ કરવાનું અને તેને પણ એકદમ સરસ ડાર્ક કલરનો શેકવાનો છે અને ગેસની ફ્લેમ તો સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર શેકશો તો જલ્દીથી ડાર્ક થઈ જશે અને અંદરથી કાચો રહી જશે તમારી પાસે જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો રોટલી કરવા માટે જે યુઝ કરીએ તે પણ કરી શકો છો ઘઉંનો લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે તેમાં આપણે જે બાવણનો ગુંદનો પાવડર બનાવીને રાખ્યો છે તેને એડ કરી દઈશું અને ફટાફટ તેને લોટની સાથે મિક્સ કરીશું જ્યારે તે ગુંદ શેકાશે ત્યારે ફૂલી જશે તમે જોઈ શકો છો હવે તેમાં ગુંદના ભાગનું પણ ઘી એડ કરીશું ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તમારે ગુંદને અલગથી ઘીમાં તળીને પછી તેનો પાવડર બનાવવો હોય તો એ રીતે પણ કરી શકો છો પરંતુ લોટમાં આ રીતે પાવડર એડ કરવાથી પ્રોસેસ ઇઝી રહે છે એટલા માટે હું ગુંદને આ રીતે લોટમાં જ એડ કરી દઉં છું હવે ઘઉંના લોટ તથા ગુંદને પણ આપણે બીજા લોટ તથા કોકોનટ સાથે એડ કરી દઈશું બધા જ લોટ તથા શીકેલા ટોપરાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ સાઈડ આપણા કાજુ બદામ તથા મગજ તરીના બીજ પણ ઠંડા થઈ ગયા છે તેને મિક્સર જારમાં એડ કરીને દર દર ઉપીસી લઈશું કાજુ બદામના પાવડરને પણ આપણે બધા જ લોટ સાથે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ સાઈડ મેથીને પલાળે પાંચ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે અને તે ડ્રાય થઈ ગઈ છે મેથીને આપણે એક ચમચીની મદદથી ઉખાડી દઈશું અને તેને ક્રમ્બલ કરી લઈશું મેથીના પાવડરને આ રીતે દૂધમાં પલાળી રાખવાથી મેથીની એંસી ટકા જેટલી કડવાશ ઓછી થઈ જાય છે હવે આપણે મેથીને શેકવા માટે એક કડાઈમાં વન ફોર્થ કપ જેટલું ઘી એડ કરીશું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં પલાળીને મેથી રાખી છે તે એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને મેથીને કન્ટિન્યુઅસ ચલાવતા જઈને શેકી લઈશું મેથીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાની છે અને તેને શેકાતા ટાઈમ પણ લાગશે મેથીમાં જો તમારે ઘીની જરૂર પડે તેમ એક ટેબલ સ્પૂન જેટલું એડ કરતું જવાનું અને તેને શેકતા જવાનું છે મેથી જ્યારે શેકાઈ જશે ત્યારે તેનો કલર યલોમાંથી લાઇટ બ્રાઉન કલરનો થઈ જશે અને જે અત્યારે ક્રમ્બલિર લાગી રહી છે તે એકદમ છૂટી છૂટી પડી જશે મેથીને શેકતા મારે અઢારથી વીસ મિનિટ લાગી છે અને ગેસની ફ્લેમ તો સ્લો ટુ મીડિયમ જ રાખી છે તમે જોઈ શકો છો કે હવે તેનો કલર બ્રાઉન થઈ ગયો છે એટલે કે હવે આપણી મેથી શેકાઈ ગઈ છે તમે સ્ક્રીનમાં ફરક બિલકુલ જોઈ શકો છો કે જ્યારે આપણે મેથીને સૌ પ્રથમ એડ કરી હતી ત્યારે તેનો કલર કેવો હતો અને હવે તેનો કલર કેવો થઈ ગયો છે બસ આટલી પરફેક્ટ મેથી આપણે શેકવાની છે તો જ તેની કડવાશ ઓછી થઈ જશે અને લાડુ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે શેકેલી મેથીને પણ આપણે પહેલાં જે લોટ તથા કોકોનટને શેકીને રાખ્યો છે તેને ભેગું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ફરીથી આપણે એક કઢાઈમાં અડધો કપ જેટલું ઘી લઈશું અને તેમાં ચારસો ગ્રામ ઝીણો કટ કરેલો ગોળ એડ કરી દઈશું ગોળની ક્વોન્ટિટી તમે પ્લસ માઇનસ કરી શકો છો ગોળને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેલ્ટ કરી લઈશું અહીં આપણે ગોળનો પાયો આવવા દેવાનો નથી નહીતર આપણો મેથી ભાગ કડક બની જશે મેં અહીં આ દેશી ગોળ યુઝ કર્યો છે તમારે વ્હાઈટ ગોળ કે કોલ્હાપુરી ગોળ એડ કરવો હોય તો તે પણ કરી શકો છો ગોળ આપણો ઘીમાં સારી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન સૂંઠ પાવડર બે ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર બે ટેબલ સ્પૂન કાટલું પાવડર અને ફ્લેવર માટે વન ટી સ્પૂન એલચી જાયફનો પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને ગોળમાં સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે મસાલા એડ કરીશું ત્યારે તેનો કલર ડાર્ક થઈ જશે મસાલા આપણા ગોળની સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને મેથી તથા શેકેલા લોટના મિશ્રણમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે જો તમારે આના લાડુ વાળવા હોય તો આ સમયે તેના લાડુ વાળી શકો છો અને જો તેનો પાક બનાવવો હોય તો એક ઘીથી ગ્રીસ કરેલી થાળી લેવાની અને તેમાં મિશ્રણ એડ કરી દઈશું મિશ્રણને થાળીમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું મેથી પાકને આપણે ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું અને ઉપરથી ખસખસના બીજ પણ એડ કરીશું તાવેતાની મદદથી પ્રેસ કરી દઈશું જેથી બદામ પિસ્તા તથા ખસખસ આપણા મેથી પાકમાં સારી રીતે ચોંટી જાય અને હવે આ પાકને આપણે ત્રણથી ચાર કલાક માટેનો રેસ્ટ આપી દઈશું જેથી એકદમ સરસ ઠંડો થઈ જાય મેથી પાકનું જે બાકીનું મિશ્રણ વધ્યું છે હવે તેમાંથી આપણે લાડુ વાળી લઈશું લાડુ તમારે જેટલી સાઈઝના બનાવવા હોય તેવડા બનાવી શકો છો મેથીના લાડુ પણ વાળીને રેડી કરી લીધા છે મેથી પાક તથા મેથીના લાડુ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે મહિના સુધી ખાઈ શકો છો ચાર કલાક થઈ ગયો છે અને મેથી પાક આપણો સેટ પણ થઈ ગયો છે હવે આપણે તેને કટ કરી લઈશું અને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ મેથી પાક બનીને રેડી થઈ ગયો છે તો આ શિયાળામાં મારી સ્ટાઇલથી મેથી પાક બનાવશો તો જરા પણ કડવો નહીં લાગે તમે પણ મેથી પાક બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય